હેલો ગુજરાત, વેલકમ ટુ વશિષ્ઠ JEE ક્રિએટ IITians એન્ડ NITians. ઓકે, આજનો આપણો જે ટોપિક છે એ છે JEE 2019. એના જે 16 પેપર JEE 2019માં પ્રીવિયસ યરમાં લેવાયેલા છે એ ક્વેશ્ચનના આપણે ચેપ્ટર વાઇઝ જોવાનું છે. તો ચેપ્ટર વાઇઝમાં આજનું આપણું જે ચેપ્ટર છે એ છે સેટ. રેડી, ગણ ચેપ્ટર છે. તો સેટ ચેપ્ટરના આપણે જે ક્વેશ્ચન પૂછાયેલા છે JEE 2019માં એને આપણે વન બાય વન સ્ટડી કરીએ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ધારો કે ગણ AB અને C માટે A/B જે છે એ Cનો ઉપગણ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો જુઓ, બહુ સિમ્પલ રીતે હું તમને સમજાવું કે આમાં એક કન્ડિશન આપેલી છે કે A/B જે છે એ Cનો ઉપગણ હોય, અને આમાં એક કન્ડિશન આપેલી છે A-C એ Bનો ઉપગણ હોય. તો જુઓ, આવી રીતના કોઈ તમે બનાવશો તો આ એક જે છે એ જુઓ જી, અહીંયા A છે, આ B છે અને આ C છે. રેડી, તો આપણે જોઈ શકીએ કે A-C, અહીંયા જે ઓપ્શન આપેલો છે A-C, તો A-C ખાલી ગણ થશે તો એ Bનો ઉપગણ થવાનો જ છે. બીજું કે A/B એ Cનો ઉપગણ હોય તો A/B Cનો ઉપગણ છે, પણ A જે છે એ Bનો ઉપગણ નથી. તો આ પહેલો જે ક્વેશ્ચન છે એ સાચો નથી ઓપ્શન. તો આ જ આપણો જવાબ થઈ ગયો. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે કે આ શું છે આપણો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે ધારો કે S = 1 to 100, એટલે અહીંયા 1 2 3 ...100 બધી જ કિંમત લેવાની છે આમાં. તો A Sનો એવો અરિક્ત ઉપગણ હોય કે જેના ઘટકોનો ગુણાકાર યુગ્મ થાય. રેડી, તો આવા ઉપગણો એની સંખ્યા કેટલી? જુઓ, 1 થી 100 આપણી પાસે નેચરલ નંબર છે, તો આપણે શું કરી શકીએ? યુગ્મ ક્યારે થાય એ પહેલાં વિચારો. તો કે કોઈપણ માનો કે સંખ્યા પસંદ થાય, એમાં કોઈપણ એક યુગ્મ સંખ્યા હોય. રેડી, કોઈપણ એક યુગ્મ સંખ્યા હોય તો પણ એ બધાનો ગુણાકાર યુગ્મ થઈ જશે. પણ જો એક પણ યુગ્મ ન હોય તો? મતલબમાં કે આપણે પહેલાં જે આ 100 સંખ્યા છે એના કુલ કેટલા ઉપગણ મળે? તો કે એના કુલ આપણે 2 ની 100 ઘાત, 2n. રેડી, આ ઉપગણ મળે. આમાંથી એવા ઉપગણ બાદ કરી દીધું કે જેમાં એક પણ યુગ્મ સંખ્યા ન હોય. તો એક પણ યુગ્મ સંખ્યા ના હોય તો કોણ વધે? અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા કેટલી આમાં 1 થી 100માં? તો કે 50 યુગ્મ, 50 અયુગ્મ. તો 50 અયુગ્મ જે છે એનાથી જેટલા પણ ગણ બને છે, એટલે કે 250, જો એના બાદ કરી દઈએ તો બાકીના જેટલા પણ ગણ હશે એમાં ક્યાંક ને ક્યાંક ઓછામાં ઓછો એક યુગ્મ સંખ્યા હશે અને બધાનો ગુણાકાર યુગ્મ થાય. તો બસ, આને ડાયરેક્ટ આવો કંઈ સ્વરૂપ નથી, તો આને શું કરેલું છે? એમાંથી કોમન કાઢી લઈએ, એટલે કે 250 કોમન કાઢીએ તો 250 - 1. આવો આપણી પાસે ઓપ્શન છે, અને એ શું છે? તો કે ઓપ્શન નંબર C. ઓકે, તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, ધારો કે ZA પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. જો A = (x → z) અને આના સમીકરણ આપેલું છે, એવી જ રીતના B આપેલું છે. તો આ બંનેને ઉકેલીએ તો આપણે A×Bના ઉપગણોની સંખ્યા મેળવવાની છે. ઓકે, તો પહેલાં Aમાં કેટલા ઘટકો આવે જોઈએ? તો કે 2 આ જે સમીકરણ આપેલું છે x + 2 x² - 5x + 6 = 1. આ ક્યારે 1 થાય? તો કે આ જે પાર્ટ છે એ 0 થાય, એટલે કે x - 2. રેડી, અને x² - 5x + 6 આ શું થાય? 0 થાય. ત્યારે જ ફક્ત શું થાય? તો કે સમીકરણ 1 થશે. ઓકે, ચાલો તો હવે જોઈએ આપણે. તો કે આમાંથી x - 2 = 0, અને આના શું ભાગ પડશે? તો કે આપને ખબર છે x - 2 x - 3 = 0. તો આપણે આમાં જોઈએ તો x = 2 અને x = 3 બંને સમીકરણ થઈ, અને આપને શું મળે છે? તો કે 2, 3. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જે આપેલું છે, આ આપેલું છે -3 <-2x - 1 <-9. તો 1 1 1 એડ કરીએ આપણે, આને સોલ્વ કરીએ ઇનઇક્વાલિટીને. તો શું થશે? -2 <-2x <-10. 2 વડે બધાને ડિવાઈડ કરી દઈએ, અસમતા બદલશે નહીં. રેડી, તો 2 વડે ડિવાઈડ કરીએ તો -1 -x <-5. અહીંયા કીધું છે કે x = z, એટલે કે પૂર્ણાંક છે. તો B જે ગણ છે એમાં કયા કયા ઘટકો આવશે? તો કે 0, 1, 2, 3 અને 4. કેટલા ઘટકો આવશે? ટોટલ 5 ઘટકો આવશે. ઓકે, ચલો અહીંયા એક થોડીક મિસ્ટેક લાગે છે. અહીંયા પ્લસ છે આપણી પાસે, એટલે આપણે માઇનસ લઈ લીધું છે. તો એક એક્સ્ટ્રા આપને મળશે -2. ઓકે, અહીંથી -2 મળશે, અહીંથી 2 અને અહીંથી 3. આવી રીતના ટોટલ આપણે અહીંથી 3 મળશે. એટલે એ ગણમાં આપને કેટલા ઘટકો આવશે? -2, 2 અને 3. તો જુઓ જી, A×Bમાં ટોટલ કેટલા ઘટકો થાય? નંબર ઓફ ઘટકો ઇન A×B. એટલે કેટલા હશે? નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા હશે? તો કે આમાં 3 છે, એમાં 9માં 5, એટલે ટોટલ 15 હશે. તો ઉપગણોની સંખ્યા કેટલી થાય? તો કે ગણમાં જેટલા પણ સભ્ય હોય એને 2n ચડાવી દો, તો ઉપગણોની સંખ્યા બરાબર 215. ઓકે, तो अहीं आपणो आंसर शुं आवशे C 2 raised to 15। चलो नेक्स्ट क्वेश्चन जोईए आपणे। तो नेक्स्ट क्वेश्चन कहीं f(x) बराबर log 1 - x/1 + x। तो आपने मेळववानुं छे f(2x)/1 + x²। तो जुओ f(x) आपेलुं छे एमां x नी जग्याए शुं रिप्लेस करवानुं छे 2x/1 + x²। तो जेम आपणे लेफ्ट हेन्ड साइड x नी जग्याए 2x/1 + x² शिफ्ट कर्युं तेम राइट हेन्ड साइड पण करी सकीए। log शुं आवशे 1 - 2x/1 + x² (1 + 2x/1 + x²). ओके चलो आधार केटलो छे ई छे। तो log आधार ई जुओ जे आने लस्सा लईए आपणे 1 + x² (1 + x²) अंश/માં तो शुं थशे 1 + x² - 2x અને છેદમાં 1 + x² + 2x। ઓકે 1 + x² ઉપર નીચે કેન્સલ થઈ જશે તો આપણે જોઈ શકીએ કે log જુઓ જે આ જે છે એ 1 - x² નું સૂત્ર છે, એવી જ રીતને નીચે 1 + x² નું સૂત્ર છે તો આપણે કોમનલી આવી રીતના લખી નાખ્યું છે। ઓકે 2 જે છે એને આગળ આવી જાય તો કે 2 log 1 - x/1 + x આધાર e। બીજો એક પ્રશ્ન થાય કે આ જે છે એ x - 1 નો પણ વર્ગ છે। रेडी आ जे छे x - 1 नो वर्ग छे तो आपणे 1 - x ज केम लीधुं तो के 1 जे छे 1 करता नानो छे एटले जे मोटी किंमत होय ए पहेला लईए आपणे तो 1 - x आवशे। तो हवे जुओ जे आ जे छे ए शुं छे अगेन तो के फंक्शन हतुं आपणुं। रेडी f(x) आपेलुं हतुं तो जवाब शुं आवशे C 2 f(x). ओके चलो नेक्स्ट क्वेश्चन जोईए आपणे। क्वेश्चन नंबर 5। एक शहर में 2 वर्तमानपत्रों ए ने बी प्रकाशित है। आ शहर की वस्ती 25% ए वाँचे है तथा 20% बी वाँचे है। तो आप जुओ सीम्पल सॉल्व करने 100 व्यक्ति की धारणा लीए। धारो कि एन बराबर शू है 100 है। अपने ए समाचार पत्र और बी समाचार पत्र आવું કંઈક આપણે વિચારીએ છીએ। आ ए है आ बी है तो आ टोटल ए वाँचवाड़ा के 25% एट 25 जना। रेडी पीछे 8 20% बी वाँचवाड़ो एट 20 जना। 8 जे छे बने वाँचे छे तो अहीं केटला आवशे टोटल 8। हवे ए मां केटला हता 25 व्यक्तिओ 100 नी सापेक्षे 25% एटले 25 व्यक्तिओ थाय तो अहीं केटला आवे 17 आवशे। ओके अने नेक्स्ट बी मां जो आपणे जोईए तो टोटल 20% एटले 20 व्यक्तिओ थाय तो 8 ऑलरेडी आवी गया छे तो केटला आवशे 12 आवशे। એટલે આ ગણની સિમ્પલ વસ્તુ છે, બાકીના બધા કંઈ વાંચતા હશે નહીં। આગળ શું કીધું છે કે ઉપરાંત એ વાંચતા હોય પણ બી ન વાંચતા હોય, ए वाँचता हो पण बी न वाँचता हो एटले 17 व्यक्तिओ तेओना 30% एटले 17 ના 30% केटला थाय 17 × 51 एटले के 5.1। रेडी आना 30% केटला थाय 5.1। जाहेरातो जुए छे अने बी वाँचता हो पण ए न वाँचता हो एटले के 12 व्यक्तिओ तेओना 40% जाहेरात जुए छे तो आना 40% केटला थाय आना 40% करीए तो 12 × 4 = 48 एटले के 4.8। आना केटला टका करवाना हता 30% अने ए अने बी बने वाँचता हो तेओना 50% एटले 8 ના केटला करवाना छे 50% एटले के 4। रेडी जाहेरातो जुए छे तो आ जाहेरातो जोती होय तेवी वस्तीनी टकावारी केटली तो के टोटल जे संख्या आवशे रेडी 100 नी सापेक्षे डायरेक्ट आपने टकावारी मळी जशे तो जो सरवाळो करीए रेडी तो 8 ને 1 9 पॉइंट पछी 9 आवशे आगळ 5 ને 4 9 ને 4 13 तो जवाब आवशे 13.9 ऑप्शन नंबर बी। ओके तो आवुं कंईक आपणे चैप्टर नंबर आप पेलू सैट्स एना क्वेश्चन पूछायेला है। बहुत लिमिटेड क्वेश्चन है रेडी कारण के एक नानुं अमथुं चैप्टर है JEE 2019 में क्वेश्चन पूछायेला था। तो आवाज आप बीजा चैप्टर साथ आप नवा उत्साह साथ आप फरी पाछा मळीशुं। रेडी आप विडियो जो तमने पसंद आव्यो होय तो लाइक करजो, चेनल ने सब्सक्राइब करी अने वधुमां वधु शेर करजो। ओके थैंक यू सो मच।